गुड मॉर्निंग टू ऑल मित्रों, आजना लेक्चर में आपणे नॉइस वाइब्रेशन एंड हार्शनेस एंड सेफ्टी सब्जेक्ट नी अंदर चेप्टर नंबर 4 वाइब्रेशन मेजरमेंट टेक्निक एंड कंट्रोल शुरू करवा जई रह्या छीए। आ चेप्टर नी अंदर आपणे ट्रांसड्यूसर, वाइब्रोमीटर, टाइप्स ऑफ डेम्पर, वाइब्रेशन एब्सॉर्बर एंड आइसोलेटर एंड विस्कस डेम्पिंग विषे चर्चा करीशुं। तो सौथी पहेला आपणे बेजिक जे इंट्रोडक्शन छे वाइब्रेशन ने माटेनुं ते जोईशुं। मेजरमेंट शुड बी मेड टू प्रोड्यूस द डेटा नीडेड टू ड्रॉ मीनिंगफुल कंक्लूजन फ्रॉम द सिस्टम अंडर टेस्ट। टेस्टिंग ની અંદર કરવામાં આવેલા પૂરા પૂરા મીનિંગફુલ કન્ક્લુઝન સુધી પહોંચવા માટે જરૂરી ડેટા પેદા કરવા અને તેને મેઝરમેન્ટ કરવા જરૂરી બનતા હોય છે। ધીસ ડેટા કેન બી યુઝ ટુ મિનિમાઇઝ ઓર એલિમિનેટ ધ વાઇબ્રેશન એન્ડ ધસ ધ રિઝલ્ટન્ટ નોઇઝ। અને આ પ્રકારના ડેટાનો ઉપયોગ કરી અને રિઝલ્ટન્ટ નોઇઝ અને વાઇબ્રેશનને ઘટાડી શકાય છે અથવા તો તેને દૂર કરી શકાતા હોય છે। These are also example where the noise is not the controlling parameter but rather the quality of the product produced by the system। અને આ પ્રકારના પણ એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં નોઇસનું પૂરેપૂરું કંટ્રોલિંગ પેરામીટર છે તે ધ્યાને હોતું નથી, પરંતુ નોઇસનું પ્રોડક્શન કઈ જગ્યાએથી થાય છે સિસ્ટમની અંદરથી અને તેની ક્વોલિટી કેટલા પ્રમાણની અંદર છે તો તે મહત્વની હોય છે। ધ બેઝિક મેઝરમેન્ટ સિસ્ટમ યુઝ ફોર ધ ડાયગ્નોસ્ટિક એનાલિસિસ ઓફ વાઇબ્રેશન કન્સિસ્ટ ઓફ 3 સિસ્ટમ કમ્પોનન્ટ શોન ઇન ફિગર। અને આ માટેની જે બેઝિક સિસ્ટમ જે છે કે જેને માટે ડાયગ્નોસ્ટિક એનાલિસિસની અંદર વાઇબ્રેશનને મેઝરમેન્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતી હોય તો તે પ્રકારની જે બેઝિક મેઝરમેન્ટ સિસ્ટમ નીચે આકૃતિની અંદર દર્શાવવામાં આવેલી છે, જેની અંદર સૌથી પહેલા નંબર ઉપર છે વાઇબ્રેશન પિકઅપ, એટલે કે ક્યાંથી વાઇબ્રેશન પેદા થાય છે, તે ક્યાંથી પ્રી એમ્પ્લીફાયરની અંદર મોકલવામાં આવે છે કે જ્યાંથી પ્રોસેસિંગ અને ડિસ્પ્લે ઇક્વિપમેન્ટ ઉપર તે પોતાનું રિઝલ્ટન્ટ જે છે મૂલ્ય જે દર્શાવતું હોય। નેક્સ્ટ આગળ હવે જોઈશું ટ્રાન્સડ્યુસર વિશે। ઇન જનરલ ધ ટ્રાન્સડ્યુસર એમ્પ્લોય ઇન ધ વાઇબ્રેશન એનાલિસિસ કન્વર્ટ mechanical energy into electrical energy, that is they produce an electrical signal which is a function of mechanical vibration। સામાન્ય રીતે વાઇબ્રેશનના એનાલિસિસ માટે ઉપયોગમાં લેવામાં આવતા ટ્રાન્સડ્યુસર છે કે જે મિકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિકલ એનર્જીની અંદર કન્વર્ટ કરે છે અથવા તો ટ્રાન્સફોર્મ કરે છે, એટલે કે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે તે પેદા કરે છે કે જે મિકેનિકલ વાઇબ્રેશનનું કામ પૂરું કરી શકે છે। ઇન ધ ફોલોઈંગ સેક્શન બોથ વેલોસિટી પિકઅપ એન્ડ એક્સેલરોમીટર્સ માઉન્ટેડ ઓર અટેચ ટુ ધ વાઇબ્રેટિંગ સરફેસ વિલ બી સ્ટડી। નીચેના જે ભાગ છે કે જેની અંદર વાઇબ્રેટ કરતી સપાટી ઉપર માઉન્ટ કરવામાં આવેલા અથવા તો તેની સાથે જોડેલા વેલોસિટી પિકઅપ અથવા તો એક્સેલરોમીટર એમ બંનેનો અભ્યાસ છે તે કરવામાં આવશે। ટ્રાન્સડ્યુસર એફિશિયન્સી, બેન્ડવિથ એન્ડ ફ્રીક્વન્સી, ટ્રાન્સડ્યુસરની એફિશિયન્સી, તેની બેન્ડવિથ અને તેની ફ્રીક્વન્સી છે તેના વિશે હવે આગળ જોઈશું। સમ ટ્રાન્સડ્યુસર આર સ્પેશિયલી ફેબ્રિકેટેડ ટુ મોર એફિશિયન્ટ ટ્રાન્સમીટર એન્ડ અધર ટુ બી મોર એફિશિયન્ટ રિસીવર। કેટલાક ટ્રાન્સડ્યુસર જે છે તે વધારે પડતા એફિશિયન્ટ ટ્રાન્સમીટર બનાવવા માટે ખાસ પ્રકારે બનાવવામાં આવેલા હોય છે, જ્યારે અન્ય અમુક જે પ્રકારના ટ્રાન્સડ્યુસર જે છે તે એફિશિયન્ટ રિસીવર તરીકે કાર્ય કરી શકે તે મુજબ તેને બનાવવામાં આવે છે। એ ટ્રાન્સડ્યુસર ધેટ પરફોર્મ વેલ ઇન વન એપ્લિકેશન વિલ નોટ ઓલવેઝ પ્રોડ્યુસ ધ ડિઝાયર રિઝલ્ટ ઇન અ ડિફરન્ટ એપ્લિકેશન। ટ્રાન્સડ્યુસર કે જે કોઈ પણ એક એપ્લિકેશનની અંદર સારું કાર્ય કરી શકતા હોય તો તે હંમેશા અલગ એપ્લિકેશનની અંદર જરૂરી પરિણામ જે છે તે આપી શકતા પણ હોતા નથી। ફોર એક્ઝામ્પલ, સેન્સિટિવિટી ટુ સ્મોલ ડિફેક્ટ ઇઝ પ્રપોર્શનલ ટુ ધ પ્રોડક્ટ ઓફ ધ એફિશિયન્સી
ઓફ ટ્રાન્સડ્યુસર એઝ અ ટ્રાન્સમીટર એન્ડ રિસીવર. જો એક્ઝામ્પલ તરીકે જોવા જઈએ તો સ્મોલ એરર માટે જે કોઈ પણ સેન્સિટિવિટી ટ્રાન્સમીટરની અને રિસીવર છે તે અને રિસીવર તરીકે ટ્રાન્સડ્યુસરની એફિશિયન્સી તેના પ્રોડક્શન ઉપર તેની પ્રોડક્ટ ઉપર હોય છે અને તે એકબીજાના સમપ્રમાણમાં રહેલી હોય છે. રિઝોલ્યુશન ધ એબિલિટી ટુ લોકેટ ધ ડિફેક્ટ નિયર ધ સર્ફેસ ઓર ઇન ક્લોઝ પ્રોક્સિમિટી ઇન ધ મટીરિયલ રિક્વાયર હાઈલી ડેમ્પ ટ્રાન્સડ્યુસર. રિઝોલ્યુશન જે છે તે તેની સર્ફેસની નજીક અથવા તો તેની મટીરિયલની નજીક ની અંદર કોઈ પણ પ્રકારની જે ડિફેક્ટ હોય તો તેને શોધવા માટે તેની યોગ્યતા વાળા ડેમ્પ ટ્રાન્સડ્યુસરની જરૂર પડતી હોય છે. હાઈલી ડેમ્પ ટ્રાન્સડ્યુસરની રિક્વાયરમેન્ટ છે તે રહેતી હોય. અહીં ઇટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ બેન્ડવિથ ઓર રેન્જ ઓફ ફ્રીક્વન્સી એસોસિએટેડ વિથ ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર સાથે સંકળાયેલી બેન્ડવિથ કે તેની અથવા તો તેની ફ્રીક્વન્સીની જે રેન્જ છે કે તેને સમજવા માટે નું પણ અહીં મહત્વ રહેલું છે. ધ ફ્રીક્વન્સી નોટ ઓન ટ્રાન્સડ્યુસર ઇઝ ધ સેન્ટ્રલ ઓર સેન્ટર ફ્રીક્વન્સી એન્ડ ડિપેન્ડ્સ પ્રાઇમરી ઓન બેકિંગ મટીરિયલ. ટ્રાન્સડ્યુસર ઉપર તેના ઉપર રાખવા નોલેજ કરવામાં આવેલી તેની ફ્રીક્વન્સી એ તેના સેન્ટર કે સેન્ટ્રલ ફ્રીક્વન્સી છે તે છે અને તેને મુખ્યત્વે બેકિંગ મટીરિયલ ઉપર આધાર રાખતો હોય છે. હાઈલી ડેમ્પ ટ્રાન્સડ્યુસર વિલ રિસ્પોન્ડ ટુ ફ્રીક્વન્સી એબોવ એન્ડ બિલો ધ સેન્ટ્રલ ફ્રીક્વન્સી. હાઈલી ડેમ્પ ટ્રાન્સડ્યુસર જે છે તે તેની સેન્ટ્રલ ફ્રીક્વન્સીની ઉપરની તરફ અને નીચેની તરફ જે એની રેન્જ છે ઉપર અને નીચેની તરફ જે સેન્ટ્રલ ફ્રીક્વન્સી છે તો તે પ્રમાણે તે પોતે તેનું રિઝલ્ટ જે છે તે આપતું હોય છે. ધ બોર્ડ ફ્રીક્વન્સી રેન્જ પ્રોવાઈડ અ ટ્રાન્સડ્યુસર વિથ હાઈ રિઝોલ્વિંગ પાવર. બ્રોડ ફ્રીક્વન્સી જે છે તે હાઈ રિઝોલ્યુશન સાથે જે કોઈ પણ પાવર જે છે તે ટ્રાન્સડ્યુસરને આપતું હોય છે. લેસ ડેમ્પ ટ્રાન્સડ્યુસર વિલ એક્ઝિબિટ એ નેરો ફ્રીક્વન્સી રેન્જ એન્ડ પુઅર રિઝોલ્વિંગ પાવર હટ જનરેટિંગ પેનિટ્રેશન. જ્યારે ઓછા ડેમ્પ ટાઈપના જે ટ્રાન્સડ્યુસર જે છે તે નેરો ફ્રીક્વન્સી રેન્જ માટે અને તેની પુઅર રિઝોલ્વિંગ પાવર કે જે તેના કારણે થતું હોય છે પરંતુ તે પેનિટ્રેશન જે છે તે પણ વધારે રાખતું હોય. ધ સેન્ટ્રલ ફ્રીક્વન્સી વિલ ઓલ્સો ડિફાઇન ધ કેપેબિલિટી ઓફ ટ્રાન્સડ્યુસર. અહીં જે સેન્ટ્રલ ફ્રીક્વન્સી છે કે જેને આપણે ટ્રાન્સડ્યુસરની ક્ષમતા અથવા તો તેની કેપેબિલિટી છે તે તેના દ્વારા ઓળખી શકીએ છીએ. લોઅર ફ્રીક્વન્સી 0.5 મેગા હર્ટ્સ ટુ 2.25 મેગા હર્ટ્સ પ્રોવાઈડ ધ ગ્રેટર એનર્જી એન્ડ પેનિટ્રેશન ઇન મટીરિયલ વાય ધ હાઈ ફ્રીક્વન્સી ક્રિસ્ટલ 15 મેગા હર્ટ્સ ટુ 25 મેગા હર્ટ્સ પ્રોવાઈડ રિડ્યુસ પેનિટ્રેશન બટ ગ્રેટર સેન્સિટિવિટી ટુ સ્મોલ ડિસકન્ટિન્યુઅસ. લો ફ્રીક્વન્સી માટેની જે છે લો ફ્રીક્વન્સી કે જે 0.5 મેગા હર્ટ્સ થી 2.25 મેગા હર્ટ્સના મટીરિયલની અંદર વધારે એનર્જીની અથવા તો અને ગ્રેટર એનર્જી અને તેના પેનિટ્રેશન માટે જરૂરી બનતો હોય છે. જ્યારે હાઈ ફ્રીક્વન્સી ક્રિસ્ટલ કે જે 15 મેગા હર્ટ્સ કે 25 મેગા હર્ટ્સ દ્વારા જે ઘટેલા પેનિટ્રેશન માટે મળે છે હાઈ ફ્રીક્વન્સી ટ્રાન્સડ્યુસર વેન યુઝ વિથ પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટેશન કેન ઇમ્પ્રુવ ધ ફ્લો રિઝોલ્યુશન એન્ડ થિકનેસ મેઝરમેન્ટ કેપેબિલિટી ડ્રામેટિકલી. એટલે કે હાઈ ફ્રીક્વન્સીવાળા જે ટ્રાન્સડ્યુસર જે છે તે
યોગ્ય સાધન સાથે જો ઉપયોગમાં લેવામાં આવે તો જે કોઈ પણ પ્રકારની ડિફેક્ટ હોય તો તેને સોલ્યુશન કરે છે અને તેની થિકનેસના મેઝરમેન્ટની અંદર ડ્રામેટિકલી સુધારો પણ કરી આપતું હોય છે. બ્રોડબેન્ડ ટ્રાન્સડ્યુસર વિથ ફ્રીક્વન્સી અપ ટુ 150 મેગા હર્ટ્ઝ આર કોમર્શિયલી અવેલેબલ. બ્રોડબેન્ડ ટ્રાન્સમિશન સોરી 150 મેગા હર્ટ્ઝની ફ્રીક્વન્સીવાળા બ્રોડબેન્ડ ટ્રાન્સડ્યુસર કોમર્શિયલી અવેલેબલ પણ બનેલા છે. ટ્રાન્સડ્યુસર આર કન્સ્ટ્રક્ટ ટુ વિથસ્ટેન્ડ સમ એબ્યુઝ બટ ધે શુડ બી હેન્ડેડ કેરફુલી. ટ્રાન્સડ્યુસર જે છે તેનું કન્સ્ટ્રક્શન ઘણી વખત તેના એબ્યુઝનો સામનો કરવા માટે પણ બનાવવામાં આવતા હોય છે, પરંતુ તેની માટે તેની હેન્ડલિંગ જે છે તે કેરફુલી કરવું પડતું હોય છે. મિસયુઝ સચ એઝ ડ્રોપિંગ કેન કોઝ ક્રેકિંગ ઓફ ધ વિયર પ્લેટ એલિમેન્ટ ઓર હેકિંગ મટીરિયલ. ડ્રોપિંગ જેવા મિસયુઝથી બચવા માટે વેર પ્લેટ જે છે તે એના એલિમેન્ટ અને તેના હેલિંગ મટીરિયલની અંદર ક્રેક પણ પડી શકતી હોય છે. ડેમેજ ટુ એ ટ્રાન્સડ્યુસર ઇઝ ઓફન નોટ ઓન અ સ્કેન પ્રેઝન્ટેશન એઝ એન એનલાર્જમેન્ટ ઓફ ઇનિશિયલ પલ્સ. ટ્રાન્સડ્યુસરને ડેમેજ છે તે ઘણી વખત તેની શરૂઆતની જે સ્કેમ પેનિટ્રેશન જે છે તેની અંદર તેના જે ઇનિશિયલ પલ્સ જે છે તેની અંદર વધારો થાય છે અને તેના પ્રેઝન્ટેશન ઉપર તેની અસર પણ થતી હોય છે. તો મિત્રો, આજના લેક્ચરને અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અલગ અલગ પ્રકારના જે ટ્રાન્સડ્યુસર વાઇબ્રેશનના મેઝરમેન્ટ માટે આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ તો તેના વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કરીશું.